રુઝાન, આપને ફરી એક વખત પૂછવા માંગીશ કે જે રીતે આ વિડીયો, આજનો જે વિડીયો સામે આવ્યો છે, છોટાઉદેપુરનો વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અન્ય કેટલાક કિસ્સાઓ પર આપણે જયારે નજર કરી ત્યારે પણ કોઈ ગામડાના આ કિસ્સા હોવાની વાત સામે આવી હતી. એ સમજવા માંગુ છું કે શું આ પ્રકારની ઘટનાઓ એક ચોક્કસ વર્ગમાં અને એક ચોક્કસ પ્રકારના એરિયામાં જોવા મળે છે? ના ના ના, આ પ્રકારની ઘટનાઓ તો બધે જોવા મળે છે. હવે મારે એમાં ખાસ કેવું હતું કે હવે જયારે આપણે કહીએ છીએ કે શું કહેવાય, વિલેજ એટલે આ ગામડામાં થયું છે, એટલે વિલેજ છે, તો એનો સરપંચ, સરપંચ એના જે બીજા લોકો છે એ લોકોએ બી જાગૃત થવું જોઈએ. એ લોકોએ બી જોવું જોઈએ કે ભાઈ આ જે છો, આ ભાઈ ને પેલા બેને જે કર્યું છે આ બાઈ પર, તો ના કરવું જોઈએ વૃદ્ધા પર. એટલે એ લોકો બી કોઈ એક્શન લેવા જોઈએ. આઈ મીન આઈ વુડ રિક્વેસ્ટ કે અગર એ લોકો જોતા હોય તો તમે પ્લીઝ સરપંચ લોકો જાગો ને તમે એક્શન લો, કારણ કે તમારું વિલેજ, ના તો તમારા વિલેજમાં જે છે અલ્ટિમેટલી એલ્ડર લોકો, એવું નથી કે ખાલી બુઢા છે કંઈ ફાયદો નહીં. એ લોકોના ઓબ્વિયસલી એ લોકોએ જે એ લોકોના એક્સપિરિયન્સ આપણને કામ લાગી શકે છે. એ લોકોનો જાણે કે અગર પેલું નાનું બાલક છે, એક સિમ્પલ વાત છે, અત્યારે આપણે વાત કરીએ છીએ કે આપણી સામાજિક પેલી એ ચેન્જ થઈ રહી છે, આપણું ફેમિલી સિસ્ટમ ફેમિલી સિસ્ટમ જે વેલ્યુઝ બદલાઈ રહ્યા છે. કેમ બદલાઈ રહ્યા છે, કેમ ચેન્જ થઈ રહ્યા છે, કારણ કે નોર્મલ પહેલા શું હતું કે ભાઈ ફેમિલીમાં મા બાપ હોય અને દાદા દાદી હોય, તો પેલો નાનો છોકરો જયારે મોટો થતો હોય તો મા બાપ અને દાદા દાદી બી એને શિખામણ આપે, એને સ્ટોરીઓ કહે, એને એક વેલ્યુ સિસ્ટમમાં નાખે. અનફોર્ચ્યુનેટ એટલે પેલી ન્યુક્લિયર ફેમિલી થઈ જાય છે, એટલે વેલ્યુ સિસ્ટમ પેલા નાના બાળકને મળતી જ નથી, ને એટલે પછી આડે અવળે ડ્રગ્સ ના રવાડે હોય, પોર્નો ના રવાડે, આ બધું આડે અવળે ચડી જાય, કારણ કે ઘણી વાર મા બાપ પાસે ટાઈમ બી નહીં હોય છોકરા જોડે બેસીને વાત કરવાનો. એટલે આ તમે એક્ઝામ્પલ આપી રહી છું કે આવા બધા એક્ઝામ્પલો લીધે કેટલું નેગેટિવ થયું છે. અત્યારે અનફોર્ચ્યુનેટલી જે સોશિયો ઇકોનોમિક પ્રેશર, જે અત્યારે વાત થતી હતી કે ભાઈ વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, વૃદ્ધાશ્રમ કેમ વધી રહ્યા છે, તો ભાઈ કહેશે કે ભાઈ અમારો પેલા હસબન્ડ ને વાઈફ કે છે અમે બંને કમાઈએ છીએ, અમારથી પત્તું નથી, આ જે બી એ લોકોને જે બી એ બહાના હોય, બહાના આપે છે, કારણ સૌથી મોટું જિંદગી જીવી છે. હું ના નથી પાડતી, હું હવે એક ચીજ કહીશ કે ઘણી વાર વૃદ્ધો વધારે પડતું ટીપની ટપડી કરતા હોય, વધારે પડતી પેલી 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 શું કે દખલ અંદાજી કરતા હોય, પણ એ લોકોનું માઇન્ડસેટ છે. જેમ આપણે નાના હતા તો આપણે બી રમતા હતા, આપણે બી બધું તોડતા હતા, તો આપણા મા બાપે થોડી આપણને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. નાના હતા તો આપણે બી રમીને બધું તોડે છે. આ લોકોએ બી વિચાર્યું છે કે બાળકોએ કે ભાઈ હવે અમારા માતા વૃદ્ધ થઈ ગયા છે, તો એવું એમની મેન્ટાલિટી હતી, એ પર થોડુંક જાતું કરવું જોઈએ, છોડી દેવું જોઈએ. પણ આ લોકો શું કરે છે, એકદમ માથે લઈ લે છે. એટલે અનફોર્ચ્યુનેટલી ઓબ્વિયસલી મારે એવું નથી કેવું કે આમનો જ વાંક છે કે આમનો વાંક છે, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થયું છે કે વાંકનો પોઈન્ટ નથી, અત્યારે તમારી સિસ્ટમ ને વેલ્યુઝનો વાંક છે કે તમે તમારા પેરેન્ટ્સ છે. શરમ આવી જોઈએ અત્યારે તો ફાધર્સ ડે ને મધર્સ ડે ને બધા ઇમોશનલ થાય ને બધા રડાર ઉડે ને. મેં તો ઘણી વાર આવી જોયું છે, ખોટું નહીં કહું, પણ સિનિયર સિટીઝન હોમમાં બી બધા આવે ને બધું રડતોડ થાય ને અત્યારે નાટકો થાય દુનિયા બનાવે. આઈ એમ યુઝિંગ ધ વર્ડ નાટક કારણ કે મને નથી ગમતું કે ત્યાં નાટક કરે છે અને પછી પોતાના જ ઘરમાં પોતાના મા બાપ જોડે શું કહેવાય બુક્કાગીરી કરે છે. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેમ આવું બધું હવે કેમ થઈ રહ્યું છે. વેરી આપણે બીજા બધા આપણે લીગલ પોઈન્ટ ને તો લઈ રહ્યા છે, કારણ કે આપણી જે વેલ્યુઝ છે, વેલ્યુ સિસ્ટમ કેવાય ને, આખી ડગમગાઈ ગઈ છે. ડગમગાઈ કેમ ગઈ છે, કારણ કે આપણને એ રીતે કહ્યું બી નથી, એ મૂક્યું બી નથી. મે બી આપણે આપણા જ ઘરમાં આપણા મા બાપને પહેલાને દાદા દાદીને મારતા જોયા છે, એટલે આપણને થાય કે આપણે બી કરી શકીએ છીએ. એટલે ધીસ ઇઝ ઓલ ઇન અ મેસ. સો આપણે એક છેડો પકડવો પડશે, અને એ છેડો એ છે વેલ્યુઝનો છેડો છે, કે એ છેડો પકડી અને આપણે આપણા નવા જનરેશનને કેવું પડશે, સમજાવવું પડશે. મને શરમ આવે છે બોલતા, પણ હવે સમજાવવું પડશે કે ભાઈ મા બાપ કોને કહેવાય, વૃદ્ધ કોને કહેવાય, ને ઇન્સાનિયત કોને કહેવાય, એ સમજાવવું પડશે. અવેશભાઈ, એક તરફ આપણે ખૂબ મોટી મોટી વાતો કરીએ છીએ, આપણા સમાજમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય, સ્ત્રી સન્માનની વાતો થાય, અને આ પ્રકારના વિડીયો જ્યારે એક વૃદ્ધ પર, એક આટલી ઉંમરે પહોંચેલી વૃદ્ધા પર અત્યાચાર કરવામાં આવે, અને એક નહીં અનેક ઘટનાઓ આ પ્રકારની સામે આવી રહી છે, તો એ જે રીતે રુઝાને વાત કરી કે વેલ્યુઝની સામે હવે સવાલ છે, આપણી સંસ્કૃતિની સામે સવાલ છે, કાયદાએ કડક પગલાં ભરવા પડશે, કારણ કે કાયદો એકમાત્ર એવો કોરડો છે કે જે વીંઝવાથી કદાચ ડરથી પણ લોકો આ કરતા માટે અટકાશે, આ કરવા માટે અટકાશે. આનું મુખ્ય કારણ એ છે કે જેટલા પણ કિસ્સા જોવામાં આવે સિનિયર સિટીઝન છે, કદાચ માની લો કે રુઝાનબેન જેમ કોઈ પણ માણસ જઈને એની ફરિયાદ પણ આપશે, તો એ ફરિયાદ પછી પણ એને જામીન 302માં પણ મળે છે, તો આમાં પણ 3-6 મહિના કે 326 હોય તો 7 વર્ષની જોગવાઈ છે, તો એમાં જામીન તો બેલઆઉટ તો થઈ જવાનો, પણ આપણી સિસ્ટમ એવી છે, ન્યાય મળે છે પણ ડિલે મળે છે. એટલે જ્યાં સુધી બોર્ડ પર મેટર આવે ત્યાં સુધી આ વૃદ્ધા અસ્તિત્વમાં જ નહીં હોય, કારણ કે એની એની જે એજ છે પ્રમાણે 2-5 વર્ષે મેટર બોર્ડ પર ચાલવા ઉપર આવે છે, જ્યારે